કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું કૃષ્ણરાજ પરમાર. આજે તમારી ટેક્સ્ટબુકમાંથી આપણે જોઈએ પોએમ સેક્શનમાંથી પોએમ નંબર 1 ધ રિવર. મિત્રો, તમારા ટેક્સ્ટની અંદર કવિયત્રીનું નામ આપેલું નથી, પણ ધ રિવરને લખી છે ઇંગ્લેન્ડના કવિયત્રી કેરોલિન એન્ડ બાઉલ્સે, જેમનો જન્મ 1786માં ઇંગ્લેન્ડમાં થયેલો. પ્રયોગાત્મક કાવ્યો લખવા માટે જાણીતું નામ છે. આ કાવ્યમાં કવિયત્રીએ નદી વિશે વાત કરી છે અને સાથે સાથે માણસના જીવનને પણ જોડ્યું છે. નદીના 4 તબક્કા અને માણસ જીવનના 4 તબક્કાને એમણે સરસ રીતે અહીંયા વર્ણવ્યું છે. નાનકડું કાવ્ય છે, પણ સુંદર મજાનું કાવ્ય છે. આપણે જાણીએ છીએ માણસનો શરૂઆતનો તબક્કો બચપનનો હોય છે, તો એને નદીના ઉદ્ગમથી શરૂઆતના તબક્કા સાથે જોડેલું છે. ત્યાર પછી યુવાન અવસ્થાને નદીના બીજા તબક્કાને પહાડોને ટકરાતી ઉછળતી કૂદતી નદીને યુવાની સાથે સરખાવી છે. ત્યાર પછી નદી મેદાન પ્રદેશમાં પ્રવેશે, વિશાળ પટ હોય એનો, અને એને માણસના ત્રીજા તબક્કા પ્રૌઢથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો જે તબક્કો છે એની સાથે જોડ્યો છે. અને અંતે નદી સાગરમાં વિલીન થઈ જાય, એને માણસના મૃત્યુ સાથે એટલે કે આત્માનું પરમાત્મા સાથે જે મિલન થાય છે એની સાથે જોડેલો છે. તો ચાલો મિત્રો જોઈએ પોએમ નંબર 1 ધ રિવર. કાવ્ય વિશે જોતા પહેલાં મિત્રો, આ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં હોય છે, અને સબસ્ક્રાઈબ કરશો એટલે તમને મારા આવા વિડીયો મળતા રહેશે. વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો. તો ચાલો જોઈએ મિત્રો પોએમ નંબર 1 ધ રિવર, જે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 118 ઉપર આપેલી છે. કુલ 20 લાઇન્સ છે, 4 સ્ટાન્જામાં કાવ્ય વેચાયેલું છે. તો સ્ટાન્જા 1, પહેલો સ્ટાન્જા જોઈએ આપણે, જે 5 લીટીનો, દરેક સ્ટાન્જા 5-5 લીટીના છે. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયજ ગ્લાન્સિંગ લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે. તો ચાલો જોઈએ મિત્રો ગુજરાતી. હે નાની નદી, તેજસ્વીતા પાથરતા તમે તમારા માર્ગ પર ચમકતા રહો છો, સાથે પીળા પથ્થરો પર નૃત્ય કરો છો. ફૂલો અને પર્ણ સમૂહમાંથી તમે જોઈ રહ્યા છો, જાણે રમતા બાળકની જેમ તમે વહી રહ્યા છો. મિત્રો, આપણે જાણીએ છીએ નદીનો શરૂઆતનો તબક્કો નાનકડા બાળક જે હોય છે, ઉછળતું કૂદતું રમતું જે બાળક હોય, જોઈને આપણને આનંદ થાય, એમ નાનકડી નદીને પણ ઉછળતી કૂદતી આવતી હોય જોવાનો આનંદ હોય. ચાલો મિત્રો જોઈએ સેકન્ડ સ્ટાન્જા. રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લિપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ લાઈક ઇમ્પેશિયસ યુથ. ગુજરાતી જોઈએ મિત્રો. હે છલકાતી નદી, તમે ખરબચડા અને સરળ પથ એટલે કે રસ્તા ઉપર દોડો છો, મોટા અવાજે ઝડપી સંઘર્ષ કરતા, કૂદકો લગાવતા, ખડકો ઉપર ગુલાબી કાંઠે ખૂબ ઝડપથી અવિચારીપણે
એક યુવાનની જેમ તમે વહી રહ્યા છો. મિત્રો, તમે જાણો છો યુવાન અવસ્થા રફ એન્ડ ટફ હોય છે, ઉછળતી કૂદતી ઉન્મત્ત અવસ્થા યુવાનીમાં હોય છે. એમ નદીમાં પણ એ શરૂઆતનો તબક્કો પૂરો કર્યા પછી ખડકો સાથે અથડાતી, સંઘર્ષ કરતી, પથ્થરોને તોડતી, ઉછળતી કૂદતી, શિલા ઉપરથી ઉછળતી, કૂદકા મારતી નદીના ઝડપી પ્રવાહ આગળ વધે છે. મિત્રો, આ સ્ટાંજામાં કવિયત્રી જે વર્ડ્સ વાપર્યા છે એ પણ જાણે યુવાનીને મળતા હોય એવા જ છે. રિવર, રિવર સ્વેલિંગ, રિવર. ત્રીજી લાઇન્સમાં લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. મિત્રો, શબ્દો જ યુવાની અવસ્થા બતાવી રહ્યા છે. પહેલો તબક્કો બચપન સાથે સરખાવ્યા બાદ બીજા તબક્કાને ઉન્મત્ત યુવાની સાથે સરખાવ્યો. તો ચલો જોઈએ મિત્રો, ત્રીજો સ્ટાંજા, ત્રીજો તબક્કો માણસ જીવનનો અને નદી જીવનનો. રિવર, રિવર બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, જસ્ટ લાઈક મોર્ટર પ્રાઇમ. શું કહે છે કવિયત્રી મિત્રો? રિવર, રિવર બ્રિમિંગ રિવર, કાંઠા સુધી છલોછલ નદી, વ્યાપક અને ઊંડી અને સમયની જેમ સ્થિર. તમે સ્થિર લાગો છો છતાં વહેતા લાગો છો, અને આગળ સમુદ્રની તરફ, દરિયાની તરફ, સાગરની તરફ વળેલા નશ્વર મનુષ્યની જેમ લાગો છો. મિત્રો, નદી મેદાન અવસ્થામાં, મેદાન પ્રદેશમાં પ્રવેશ અને પછી એકદમ સ્થિર થઈ જાય. આપણે ઉપરથી જોઈએ તો લાગે કે વહેણ સ્થિર છે, પણ અંદર એની ગતિ ચાલુ હોય. એમ માણસની યુવાની અવસ્થા પૂરી થયા પછી એ ધીર ગંભીર બની જતો હોય છે, સંસાર લઈને બેસી જતો હોય છે, છતાં પણ એનું જીવનની જે ગતિ છે એ ચાલતી જ રહે છે. એ રીતે નદીને પણ નશ્વર મનુષ્યની સાથે કવિયત્રીએ જોડી છે, સરખાવી છે. છેલ્લો સ્ટાંજા જોઈએ, લાસ્ટ સ્ટાંજા મિત્રો. રિવર, રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઈક ઇટરનિટી. શું કહે છે કવિયત્રી મિત્રો? આવેગપૂર્વક વહેતી નદી તમે સમુદ્ર વેગથી, સમુદ્રને વેગથી મળો છો. અને કેવો સમુદ્ર? સમુદ્ર કે જેની રેખા ક્યારેય દેખાઈ નથી, જેની ઊંડાઈ ક્યારેય મપાઈ નથી, અને સમુદ્રની આજુબાજુ પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે કોઈ પણ વહાણ પસાર થયું નથી, એવા સમુદ્રને, સાગરને તમે મળો છો એક અનંત કાળની જેમ. જેમ માણસ અંતે મૃત્યુ પામે છે અને એનો આત્મા, આપણે કહીએ છીએ, પરમાત્મા સાથે વિલીન થઈ જાય છે, એમ નદીનું જીવન સાગરમાં સમાઈ જાય છે અને એનો અંત આવે છે. અંત એટલે મિત્રો, અહીંયા નદી તરીકેનો અંત છે, સાગરમાં સમાઈ જાય છે કાયમ માટે, અનંતકાળની જેમ. જેમ માણસનો આત્મા પરમાત્મા સાથે કાયમ માટે, અનંતકાળ માટે વિલીન થઈ જાય છે, મળી જાય છે. તો મિત્રો, આ હતું તમારું કાવ્ય ધ રિવર, સુંદર મજાનું નાનકડું કાવ્ય, પણ ઘણું ઉત્તમ કાવ્ય છે. કાવ્યની અંદર મિત્રો રાઇમિંગ વર્ડ્સ આવેલા છે. રાઇમિંગ વર્ડ્સ હંમેશા જે વાક્ય હોય કાવ્યનું એના અંતે જ હોય મિત્રો. પહેલા સ્ટાંજામાં, ત્રીજી લાઇનમાં ડાન્સિંગ, ચોથી લાઇનમાં ગ્લાન્સિંગ, બીજા સ્ટાંજામાં, ત્રીજી લાઇનમાં લિપિંગ, એના નીચે સ્વીપિંગ, ચોથા સ્ટાંજામાં મોશન ઓશન,
અને છેલ્લા સ્ટાંજામાં રાઉન્ડેડ સાઉન્ડેડ. પરીક્ષામાં મિત્રો આ રાઇમિંગ વર્ડ્સ પૂછાતા હોય છે, એટલે બરાબર ધ્યાન રાખજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિષય સાથે. ફરીથી વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.